કવિતા મજામાં છે ને? હા ફ્રેન્ડ્સ, કયા વિડિયોમાં કયો પાઠ અધૂરો લાગી ગયો હતો કોઈ યાદ છે બોલો? હા બરાબર છે, પાઠ 20, કેટલા રે કેટલા. તો ચાલો ફ્રેન્ડ્સ, આ પાઠની આજે આપણે આગળ સમજીએ. ગયા વિડિયોમાં આપણે કોના પરિવાર વિશે વાત કરેલી હતી? સીતાના પરિવાર, બરાબર ને? જો આ ફોટો હે ને સીતાના પરિવારનો છે ને, તો ચાલો આપણે તેના વિશે થોડું વધારે સમજીએ. ફ્રેન્ડ્સ, આ સીતાના કુટુંબને અનુલક્ષીને હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તો તમારે મને એના આન્સર આપવાના છે. ફ્રેન્ડ્સ, આ સીતાના કુટુંબમાં કેટલા સભ્યો આપણને જોવા મળે છે, કોણ કહે છે બોલો? હા બરાબર છે, પહેલાં તો સીતા, પછી તેના મમ્મી પપ્પા, પછી તેની બહેન, એની બહેનનું નામ શું હતું? હા ગીતા, બરાબર ને? ત્યાર પછી તેના દાદા દાદી, તેના ફોઈ, એના નાના કાકા, બરાબર ને? બીજા એક કાકા છે, એના ત્રણ બાળકો છે, અને મોટા કાકાને કાકી. તો બધા જ સભ્યો એ સીતાના કુટુંબમાં આપણને જોવા મળે છે. છેલ્લા વર્ષમાં સીતાના કુટુંબમાં કયા કયા ફેરફાર આપણને જોવા મળ્યા છે, કોણ કહેશે બોલો? હા ફ્રેન્ડ્સ, સીતાના કુટુંબમાં એના જે મોટા કાકા છે એના લગ્ન હમણાં નવા જ થયા છે, બરાબર ને? તેમની કાકી આવ્યા છે એમના ઘરે, બરાબર ને? કે આ એક ફેરફાર છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારા કુટુંબમાં પણ એવા ઘણા બધા ફેરફારો થતા હશે. જેમ કે કોઈના લગ્ન થાય, બરાબર ને? તો છોકરીના લગ્ન થાય તો છોકરી એના સસરે જઈ જાય, એટલે આપણે કુટુંબના સભ્યોની સંખ્યા ઓછી થઈ જાય. અથવા કોઈ છોકરાના લગ્ન થાય તો કોઈ છોકરી આપણા ઘરે રહેવા માટે આવે, જેમ કે કાકાના લગ્ન થાય તો કાકી આવે આપણા ઘરે, તો આપણા કુટુંબની સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. અથવા તો કોઈ બાળકનો જન્મ થાય, બરાબર ને? તો આ રીતે આપણા કુટુંબમાં અવારનવાર આવી રીતે બદલાવ આવ્યા જ કરે છે. ફ્રેન્ડ્સ, અહીંયા બીજો પરિવાર છે તારાનો. તો ચાલો આપણે એના પરિવાર વિશે જોઈએ. ફ્રેન્ડ્સ, તારા તેની માતા અને દાદા સાથે રાજકોટમાં રહે છે. તારા નામની જે છોકરી છે તે તેના દાદા સાથે રહે છે અને એની મમ્મી સાથે રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી. તારાની જે મમ્મી છે એમના મીનાક્ષી છે, તેમણે લગ્ન કર્યા નથી. તેમણે તારાને દત્તક લીધી છે. દત્તક એટલે ખબર ને કે જેમને છોકરા નહીં હોય તો આશ્રમમાંથી, અનાથ આશ્રમમાંથી, બરાબર ને? કોઈ બાળકને આપણે દત્તક લઈએ કે પછી એ આપણું જ બાળક લઈએ, બરાબર? તો આ રીતે મીનાક્ષીએ આ તારાને દત્તક લીધી છે. મીનાક્ષી સવારે ઓફિસે જાય છે અને સાંજે આવે છે. એટલે જ્યારે તારા શાળાએથી આવે છે ત્યારે તેના દાદા તેની સંભાળ રાખે છે. દાદા તેને જમાડે છે, તેનું ગૃહકાર્ય કરવામાં મદદ કરે છે, ત્યાર પછી તેની સાથે રમે છે, અને રજાઓમાં ત્રણેય એટલે કે તારા, એના દાદા અને મીનાક્ષી ત્રણેય જણા દૂર જગ્યાએ ફરવા માટે પણ જાય છે. તમે પણ ફ્રેન્ડ્સ જ્યારે રજા હોય ત્યારે તમારા પરિવારના સભ્યો સાથે ફરવા જતા જ હશે, જાઓ છો ને? હા, તેમ આ તારા પણ તેના દાદા અને મમ્મી સાથે ફરવા જાય છે. કોઈ સમયે તારાની માસી, માસક અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે, અને આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણા ઘરે પણ કોઈ મહેમાન આવે તો આપણે પણ બધું કામ પડતું મૂકીને આપણે તેમની સાથે શું કરીએ છીએ? મસ્તી કરીએ છીએ, એમની સાથે વાતો કરીએ છીએ, બરાબર? ત્યારે આપણને ખૂબ જ મજા આવે છે જ્યારે કોઈ પણ મહેમાન એટલે કે માસી છે, ફોઈ છે, કોઈ પણ આપણા ઘરે આવે તો આપણને ખૂબ જ મજા આવે છે. ફ્રેન્ડ્સ, તારાના પરિવારને અનુલક્ષીને હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તો તમારે મને એના આન્સર આપવાના છે. બારમી, તારાની દેખભાળ કોણ કરે છે, એને કોણ સંભાળે છે, કોને યાદ છે બોલો? હા, તારાની દેખભાળ એ એના દાદા કરે છે. શું શું કામ કરી આપે છે તેને? હા, તેને જમાડે છે, તેનું ગૃહકાર્ય એટલે કે હોમવર્ક હોય સ્કૂલનું તો એ લેશન કરવામાં પણ એના દાદા મદદ કરે છે, બરાબર ને? એની સાથે રમે પણ છે. ત્યાર પછી બાળ મિત્રો, કુટુંબના સભ્યો ભેગા મળીને એ લોકો કઈ કઈ વાતો કરતા હશે, કોણ કહેશે કે આપણા જે કુટુંબના સભ્યો જ્યારે ભેગા મળે છે તો એ લોકો શું શું વાતો કરતા હશે? હા, એ લોકો એક તો સામાજિક વાતો કરતા હશે, આપણા સમાજમાં શું ચાલી રહ્યું છે અથવા તો આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે, બરાબર ને? ત્યાર પછી તમારા ભણતરની વાતો કરતા હશે, બરાબર? ભણવાની, પછી તમારા વર્તનની, તમારા સમજની, બરાબર ને? બાળકોના વર્તનની, સમજની વાતો કરતા હશે. ત્યાર પછી આપણા ઘરના અંદર, ઘરની અંદરની વાતો કરતા હશે. પછી સારું નરસો શું છે, પોતાના સારા નરસો અનુભવ એકબીજાને શેર કરતા હશે, બરાબર? અને ઘર ખર્ચની પણ વાતો કરતા હશે.
ત્યારે આપણા કુટુંબના સભ્યો જ્યારે ભેગા મળે છે ત્યારે ઘણી બધી વાતો કરતા હોય છે. ફ્રેન્ડ્સ, હવે છે રેહાના અને હબીબના પરિવારની વાત, તો ચાલો આપણે તે જોઈએ. રેહાના અને હબીબ એ શહેરમાં રહે છે, બંને નોકરી કરે છે. હબીબ એ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના જે તેમની પત્ની છે એ શાળામાં ભણાવે છે. એટલે શું હશે, હા, શિક્ષક બરાબર ટીચર છે એમના પત્ની રેહાના. હબીબના જે પિતાજી છે એ નિવૃત્તિ પછી તેની સાથે રહે છે. પ્લીઝ, નિવૃત્તિ એટલે કોને ખબર છે, કોને ખબર છે બોલો? હા, બરાબર છે કે જ્યારે આપણે જોબ કરીએ છીએ, નોકરી કરીએ છીએ બરાબર ને, ત્યારે અમુક ઉંમર થાય પછી આપણે જોબ છોડી દેવી પડતી હોય છે બરાબર ને. અમુક ઉંમર સુધી જ કોઈ પણ નોકરી થઈ શકતી હોય છે. એટલે હવે તે તેમની ઉંમર થઈ ગઈ છે માટે હવે એમને નિવૃત્તિ લઈ લીધી છે. એટલે હવે એ ઘરે જ રહે છે. કોની સાથે રહે છે? હા, રેહના અને હબીબ સાથે બરાબર. સાંજે તેઓ ત્રણેય સાથે બેસીને ટેલિવિઝન જોવે છે. ટેલિવિઝન એટલે હા ટીવી બરાબર. એટલે કોણ કોણ જોવે છે? રેહના, હબીબ અને હબીબના પિતાજી ત્રણેય સાથે મળીને લોકો ટીવી જોવે છે અને તેમની ચર્ચા જોવી પણ ગમે છે. એટલે ફ્રેન્ડ્સ, ટીવી પર જે જુદા જુદા કાર્યક્રમો આવે છે તેમાં ચર્ચા એટલે કે સામ સામે બેસીને જે ચર્ચા થતી હોય તો એવા પણ ઘણા બધા પ્રોગ્રામ આવે છે. તો એ જોવાને લોકોને ખૂબ જ ગમે છે. અને રજાઓમાં પાડોશમાંથી બાળકો તેમને ઘરે આવે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક જોવા જાય અને ચલચિત્રો પણ જોવે. એટલે પ્લીઝ, એમના ઘરે કદાચ બાળકો ન હોય એવું લાગે છે બરાબર એમના વાત પરથી. એટલે આજુબાજુ જે પડોશીના જે બાળકો છે એમના ઘરે રમવા માટે આવે છે અને લોકો એમની સાથે રમે છે અને મજા કરે છે. ફ્રેન્ડ્સ, આ રેહાના અને હબીબના જે પરિવારની જે આપણે વાતો જોઈ તો એના પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તો તમારે મને એના ઉત્તર આપવાના છે. ફ્રેન્ડ્સ, આ કુટુંબમાં કોણ કોણ રહે છે, કોણ કહેશે? હા, રેહાના, હબીબ અને હબીબના પિતાજી ત્રણ જણા સાથે રહે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, જેવી રીતના એ લોકો ફિલ્મ જોયા, ટીવી જોઈ છે બરાબર, ટેલિવિઝન જોઈ છે, તો તમને ટીવીમાં શું જોવું ખૂબ ગમે છે અને કેમ એ તમે વિચારી રાખજો. કે તમને ટીવી પર શું જોવું ગમે છે અને કેમ એ વખતે વસ્તુ જોવું ખૂબ ગમે છે એ તમે મને એ પ્રશ્નની ચર્ચા આપણે પછી કરીશું. ફ્રેન્ડ્સ, કેવી રીતે કુટુંબના ખાસ કુટુંબના જે સભ્યો છે એ બધા એ મજા કરે છે, કોણ કહેશે બોલો? હા, બરાબર ને, એ લોકો સાથે બેસીને ટીવી જોઈ છે, પછી પાડોશીના જ્યારે રજા હોય ત્યારે પાડોશીના બાળકો તેમના ઘરે આવે છે, એ લોકો એમની સાથે રમે છે, ક્યારેક બહાર જાય છે, નાટક જોવે છે, ચલચિત્રો જોવે છે બરાબર ને. આ રીતે એ લોકો બાળકો સાથે ખૂબ જ મજા કરે છે. તો ફ્રેન્ડ, આ સાથે આ પાત્ર અધૂરું રહી જાય છે જે હવે